નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, સુપર 123 સિરીઝના આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પરમિટિવ નંબર 30 લેવાનો છે, બરાબર. તેની વાતમાં આગળ વધીએ એ પહેલાં, ગઈકાલે જે પરમિટિવ નંબર 29 હતું તેમાં જે જે વિદ્યાર્થીઓએ સારું કામ કરીને મોકલેલ છે તે પૈકી આ બે વિદ્યાર્થીઓને આજના બેસ્ટ વર્ક એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવેલા છે. તો બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. આગળ વાત કરીએ મિત્રો, તો આવતીકાલે આપણી 5મા વીકની વીકલી ટેસ્ટ લેવાની છે, બરાબર છે. સૌ મિત્રોને ખ્યાલ જ છે કે આપણે કઈ રીતે ટેસ્ટ લઈએ છીએ, બરાબર. પરંતુ જે નવા મિત્રો જોડાયેલા છે તેને ટૂંકમાં સમજાવી આપું કે મિત્રો, આપણે 15 ગુણની ટેસ્ટ હોય છે, એના માટે એવરેજ તમને 35 મિનિટનો સમય આપવામાં આવે છે. અને લાસ્ટ વીકમાં આપણે જેટલા પરવિડીયાની તૈયારી કરી તેમાં જેટલા પ્રશ્નોની તૈયારી કરી તેમાંથી જ આપણી આ વીકલી ટેસ્ટ લેવામાં આવે છે, બરાબર. મિત્રો, તેમાં 2 ગુણના 3 ગુણના અને 5 ગુણના પ્રશ્નો રહેશે અને તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આપણે પૂછતા નથી. એના માટે અલગથી એક ક્વિઝની સિરીઝ શરૂ કરવામાં આવશે, તો ત્યારે આપણે એમાંથી આ નીટના પ્રશ્નોની પ્રિપેરેશન કરી લઈશું, ઓકે. એ ઉપરાંત મિત્રો, આ ટેસ્ટ એ પ્રકારની છે કે જેમાં તમે માર્કિંગ સ્કીમ પ્રમાણે જે તૈયારી કરો છો એ પ્રમાણે તમારે પોતે જ તમારા પેપર ચેક કરવાના છે, બરાબર છે. પેપર ચેક કર્યા પછી એના ફોટોગ્રાફ્સ મને મોકલવાના હોય. તો આ પ્રકારે આપણે આવતીકાલે ટેસ્ટ છે, ઓકે. આગળ વાત કરીએ મિત્રો, આજના પ્રશ્નોની શરૂઆત કરીએ એ પહેલાં આપણા સૂચનોને તો ખાસ ફોલો કરવાના છે, એ કરતા રહીશું, ઓકે. આજે મિત્રો 2 પ્રશ્નો સિલેક્ટ થયેલ છે, એની વાતમાં આગળ વધીએ. તો આજનો જે પહેલો પ્રશ્ન છે તે ચેપ્ટર નંબર 14માંથી સિલેક્ટ થયેલ છે, બરાબર છે. પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન અતિશય અગત્યનો, બહુ કામનો પ્રશ્ન છે, તમારે યુનિટ ટેસ્ટ માટે પણ અને ફાઇનલ એક્ઝામ માટે પણ કામનો છે, બરાબર છે. તો પ્રશ્ન લખીએ, નોંધ લખો, ગ્લાયકોલિસિસ 5 ગુણ, બરાબર. મિત્રો, અહીં તમારે ગ્લાયકોલિસિસનો ચાર્ટ અને તેનું વર્ણન બંને આપવાનું થશે. મિત્રો, ગ્લાયકોલિસિસનો ચાર્ટ વ્યવસ્થિત સંપૂર્ણ માહિતી સાથે આપશો તો માર્કિંગ સ્કીમ પ્રમાણે તેના તમને 3 ગુણ પ્રાપ્ત થશે અને તેમાંથી જે વર્ણન તમે લખવાના છો એ વર્ણનના તમને અલગથી 2 ગુણ પ્રાપ્ત થશે, બરાબર છે. તો ટૂંકમાં ચાર્ટ જો પ્રોપરલી પ્રિપેર કરી લો તો ચાર્ટના તો 3 ગુણ મળશે જ, અને ચાર્ટના આધારે વર્ણન લખતા આવડી જશે એટલે એના 2 ગુણ તમને નફામાં અલગથી ઇઝીલી પ્રાપ્ત થશે, બરાબર છે. મિત્રો, હવે આ પ્રશ્નોમાંથી નીટ માટે જે જે પ્રશ્નો મળી શકે એની સૂચિ અહીં બાજુમાં દર્શાવું છું, તો તે પણ ખાસ જોઈ લેજો, લખી લો. ત્યાં સુધીમાં સેકન્ડ ક્વેશ્ચન તૈયાર રાખું છું, ઓકે. ઓકે મિત્રો, તો મિત્રો આજનો જે બીજો પ્રશ્ન છે તે પણ આ જ 14મા ચેપ્ટરમાંથી સિલેક્ટ થયેલ છે, બરાબર છે. પ્રશ્ન છે 3 ગુણનો, નોંધ લખો શ્વસનાંક, બરાબર. મિત્રો, આ પણ યુનિટ ટેસ્ટ માટે અને ફાઇનલ એક્ઝામ માટે એટલો જ કામનો પ્રશ્ન છે અને એમસીક્યુમાં પણ પૂછી રહેલો છે, બરાબર છે. તો મિત્રો 3 ગુણનો પ્રશ્ન છે, માર્કિંગ સ્કીમ જોઈએ તો અહીં તમારે શ્વસનાંક એટલે શું તેનું સૂત્ર આપવાનું થશે, શબ્દ સમજૂતી આપવાની થશે અને ઉદાહરણો સમજાવવાના રહેશે, બરાબર છે. તો એ બાબતના તમને 3 ગુણો પ્રાપ્ત થશે, ક્લિયર. એ ઉપરાંત મિત્રો તેમાંથી જે નીટ માટે પૂછી શકાય એ પ્રકારના પ્રશ્નોની વાત કરીએ તો અહીં બાજુમાં તેની પણ સૂચિ આપું છું, તો તે પણ લખી લો. ત્યારબાદ આપણે ટેસ્ટ માટેની વાતમાં આગળ વધીએ, ઓકે. ઓકે મિત્રો, તો મિત્રો આવતીકાલે જે ટેસ્ટ છે તેના ફોર્મેટની વાત કરી આપું, તો આવતીકાલે આપણી 5મી વીકની ટેસ્ટ છે, બરાબર છે. આપણા જે પરમિડીયા છે લાસ્ટ વીકના તેમાંથી ટેસ્ટ લેવાની થશે અને 15 ગુણની ટેસ્ટ 35 મિનિટમાં તમારે પૂર્ણ કરવાની રહેશે, બરાબર છે. મિત્રો ફોર્મેટ જોઈએ તો 2 ગુણના 2 પ્રશ્નો, 3 ગુણના 2 પ્રશ્નો અને 5 ગુણનો 1 પ્રશ્ન, બરાબર છે. એ જ ટેસ્ટ ફોર્મેટ પ્રમાણે આપણે આ ટેસ્ટ લેવાની થશે, ક્લિયર. તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. આવતીકાલે સવારે તમને ટેસ્ટનો વિડીયો મળી રહેશે, તો જો કોઈ પ્રશ્ન બાકી હોય તો એ આજને આજે ઇઝીલી તૈયાર થઈ શકે એવું કંઈક પ્લાનિંગ કરજો કે જેને કારણે આવતીકાલની ટેસ્ટ માટે અને યુનિટ ટેસ્ટ માટેની પ્રિપરેશન આજે 2 દિવસ અગાઉ થઈ જાય, ઓકે. તો મિત્રો વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.